ભાવનગર પોલીસ પર અત્યારે જે જવાબદારી છે એ ડમી કાંડની જવાબદારી છે અને યુવરાજસિંહ મામલે જે કંઈ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે પણ છે આજના દિવસમાં યુવરાજસિંહ જાડેજા મામલે શું શું અપડેટ આવી છે આ વિડીયોની અંદર જોઈશું કઈ રીતના જે નામ ખુલી રહ્યા છે અથવા તો પોલીસ છે તપાસ કરી રહી છે અને તપાસની અંદર શું શું નવા પાસાઓ ખુલી રહ્યા છે યુવરાજસિંહની બાબતમાં બધું જોઈશું આ વિડીયોની અંદર નમસ્કાર જમાવટ સાથે હું સમીર નામ નામ સતત સામે આવી રહ્યું છે છે રાજુભાઈ આ રાજુભાઈ કોણ છે જ્યારે પોલીસ ભાવનગર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે રાજુભાઈ નામનો કોઈ વ્યક્તિ છે તેની શોધ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા પરંતુ જ્યારે યુવરાજસિંહ ના શાળા છે તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કાનભાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ જે વ્યક્તિ છે એ એકચ્યુઅલી એમનું નામ જે રાજુભાઈ છે એ રાજુભાઈ નથી પરંતુ એમનું નામ અફઝલ પઠાન છે અફઝલ પઠાન ભાવનગરનો રહેવાસી છે ભાવનગરની અંદર રહે છે અને યુવરાજસિંહ જાડેજા આ જે કાન આ જે રાજુભાઈ છે એટલે કે આ જે અફઝલ પઠાન છે અફઝલ પઠાન પાસેથી દબાણનું કામકાજ કરાવતા હતા દબાણનું કામકાજ એટલે કે ડરાવવાનું ધમકાવવાનું જે કોઈ પણ કામકાજ છે એ કરાવતા હતા એજન્ટ હોય કે પછી જે કોઈ પણ વ્યક્તિ હોય એમની પાસેથી રૂપિયા કઈ રીતના લેવા તે રીતના ડરાવવા ધમકાવવાનું કામ છે એ આ એજન્ટ પાસેથી કરવામાં આવી રહ્યું હતું એવી રીતના માહિતી મળી રહી છે જો કે તેમની પણ એટલે કે એજન્ટની પણ ધરપકડ કરી દેવામાં આવી છે ફર્ધર જે બીજા સમાચાર એ છે કે અત્યાર સુધીમાં એક એજન્ટ છે એમનું નામ સામે આવ્યું છે જેમનું નામ આર કે છે આરકે એટલે કે અત્યારે ભાવનગર પોલીસ હોય કે પછી ગુજરાત પોલીસ હોય એમના જો ક્રિમિનલ રેકોર્ડ્સને ચેક કરવામાં આવે તો પછી આ આરકે નામના વ્યક્તિની હજુ સુધી ખબર નથી પડી શકે કે કોણ છે હજુ સુધી પોલીસ પકડથી બહાર છે પરંતુ આરકે નામનો એક એજન્ટ છે એજન્ટને પણ યુવરાજસિંહ જાડેજાએ દબાણ કર્યું હોય તેના પર એવી રીતના માહિતી સામે આવી રહી છે પોલીસ જોકે શોધખોળ કરી રહી છે અને આર કે નામના વ્યક્તિની શોધખોળ થશે એ મળશે એની તપાસ થશે એની પૂછપરછ થશે ત્યારબાદ જ ખબર પડશે કે યુવરાજસિંહ જાડેજા છે તેમને કઈ રીતના દબાવતા હતા અને બધું કરતા હતા ત્રીજા જે મહત્વના આજના દિવસના સમાચાર છે એ એ છે કે અત્યાર સુધી તોડકાણ જોઈએ તો યુવરાજસિંહના શાળા છે એ શિવુભા હોય કે પછી બીજા શાળા હોય એ શાળા પાસેથી રકમ મળી આવી છે થોડી થોડી જે કટકે કટકે રકમ મળી છે એમને જો આપણે જોડીએ તો લગભગ પંચોતેરથી સાડા પંચોતેર લાખ રૂપિયાની રકમ થાય છે હવે આ રકમમાં જો એફઆઈઆર ઉપર જોઈએ તો આ એક કરોડમાંથી લગભગ પંચોતેર લાખ જેટલા રૂપિયા છે અથવા તો સાડા પંચોતેર લાખ જેટલા રૂપિયા છે એ પોલીસે રિકવર કરી લીધા છે હવે ત્રીસથી પચીસ લાખ રૂપિયા ઘટી રહ્યા છે તો આ ત્રીસથી પચીસ લાખ રૂપિયા ક્યાં છે વધારે પૂછપરછ કરવામાં આવી અને જે રીતના માહિતી મળી રહી છે તે મુજબ જે ભાવનગરની પોલીસ છે એ દહેગામ ખાતે આવી છે તપાસ કરવા માટે દહેગામ ખાતે એટલા માટે આવી છે કારણ કે તેમને ખબર પડી છે પૂછપરછની અંદર કે યુવરાજસિંહ જાડેજાએ જે જમીન અને પ્લોટમાં રોકાણ કર્યું છે આ જેટલા પણ બાકીના પચીસથી ત્રીસ લાખ છે તેના મારફતે કારણ કે ભાવનગર પોલીસ હવે અત્યારે અહીંયા આવી છે તપાસ કરશે અને ત્યારબાદ ખબર પડશે કે કઈ રીતના થયું છે શું થયું છે પરંતુ અત્યારે પોલીસ પાસેથી એવી રીતના માહિતી મળી રહી છે કે તે પહોંચી છે પોલીસ દહેગામ ખાતે અને જે યુવરાજસિંહ જાડેજા દ્વારા જમીનમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે એ કઈ જમીન છે ક્યાં રોકાણ કરવામાં આવ્યું છે આ બધી ડિટેલ છે અત્યાર સુધીને જો તોડકાણની વાત કરીએ તો યુવરાજ સિંહ જાડેજા પર ગંભીર આરોપ લાગ્યા છે આરોપની અંદર એક કરોડથી વધુ જે રકમ છે તેમના દ્વારા દબાણમાં લેવામાં આવી છે એવી રીતના વાત કરવામાં આવી રહી છે અને બાકી અત્યાર સુધીમાં જેટલા પણ પગલાં લેવામાં આવ્યા એ તમામ અપડેટ જમાવટ તરફથી તમને મળતી જ રહી છે ફર્ધર હવે અપડેટ શું આવશે તોડકાંડ હોય કે ડમીકાંડ હોય બધી થી અમે તમને અવગત કરાવતા રહીશું મને રજા આપો ધન્યવાદ